પ્રભુવચન આપણે વાંચીએ છીએ ખરા, અને આપણે પ્રભુવચન ને અથવા અથવાને કદાચ સાંભળતા હોઈએ અથવા તો થોડું થોડું વાંચતા હોઈએ છીએ. પ્રભુ ઈચ્છે છે આપણે પ્રભુને ઓળખીએ, એને જાણીએ. યોહાનની સુવાર્તા પહેલો અધ્યાય 18મી કલમમાં આ આપણને ખબર છે, ત્યાં લખેલું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કીધું કે, આ યોહાન એવું લખે છે, સાંભળજો, દેવને કોઈ માણસે કદી જોયો નથી. આપણે એની ભક્તિ કરીએ છીએ, આપણે કશું પુત્રું પુત્રું મૂકતા નથી, આપણે કશું મૂકતા નથી, અને આપણે વિશ્વાસથી એનું ભજન કરીએ છીએ. એ છે એવા વિશ્વાસ સાથે આપણે એની આરાધના કરીએ છીએ. બાઇબલના દરેક લોકો, યહૂદી કોમને બહુ સારી પહેલે ખબર હતી કે ઈશ્વર છે, અને એ ખાલી વિશ્વાસ આપણે કરીએ છીએ. એના માટે લખે છે કે દેવને કોઈ માણસે કદી જોયો નથી. મૂસાને કીધું કે, મૂસાએ કીધું પ્રભુ મને તમારા દર્શન કરવા છે, ત્યારે નિર્ગમન 33:20 કલમમાં પ્રભુએ કીધું, તેણે કહ્યું, તું મારું મુખ જોઈ શકતો નથી, કેમ કે મને જોઈને કોઈ માણસ જીવતો રહી શકે નહીં. પ્રભુએ એને હૃદયમાં આવી વાત કરી કે શું શું વિચારે છે. આટલો મોટો સેવક મૂસા, એને ઈશ્વરને જોવાની ઈચ્છા થઈ, એને પ્રભુ એવું કીધું કે મને જોઈને કોઈ જીવી નથી શકતું. તો બધા, હવે તો આપણે બધા તો વિચારી ના શકીએ, આપણે તો એવું કહી ના શકીએ કે પ્રભુ મને તમારું દર્શન કરવા દો. આરતી, આરતી એટલે અંધારામાં દર્શન કરવા. આર એટલે જોવું, રાત્રિમાં જોવું, એટલે લોકો દીવો લગાવે છે કે જોવાય, દેખાય. ઘણા લોકો ઈશ્વર માં માને છે, ઈશ્વર એ અરણ્યમાં પાણી જોવા જેવું છે, અરણ્યમાં પાણી દેખાય. અરણ્ય એટલે બંજ, શું કહેવાય ને, રણ, રણ વિસ્તારમાં લાગે ઘણું પાણી, પણ ના દે ના હોય, લાગે પણ ના હોય, અભાસ અભાસ. એમ લોકો એવા નતીજા પર આવ્યા કે ઈશ્વર એ હવામાં વાતો કરવા જેવું, ઈશ્વર નથી. ઘણા લોકો કહે છે ઈશ્વર એ આવા છે એવા છે, ઘણા લોકો કહે છે ઈશ્વર છે જ નહીં. બાઇબલ કહે છે ઈશ્વર છે, પણ એને તમે જોઈ ના શકો, એને ખાલી અનુભવ કરી શકો. દેવ પ્રેમ છે, પ્રેમ જોવાય, પ્રેમ જોવાય, પ્રેમ અનુભવાય. શાંતિ નો સરદાર છે દેવ, શાંતિને અનુભવાય. દેવને કોઈ માણસે કદી જોયો નથી. આટલા બધા જમાનો થઈ ગયો, કોઈને દેવના દર્શન નહીં થયા, દેવને કદી કોઈ નથી જોયા. લોકોએ લોકોએ જીનને જોયું છે, લોકોએ આ છૂટા વાળવાલા બહેનને જોયા છે, જેના પાછળ દીવો હોય કાળો, ગોખલું હોય અને ઊંધા પગ હોય. લોકોએ સફેદ સફેદ લુગડામાં કંઈક જોયું છે, લોકોએ ખાલી પંજો જોયો છે, લોકોએ કંઈક ને કંઈક હવા જોઈ છે, ને ઝાડ હલતું જોયું છે, એના ઉપર કંઈ લટકતું જોયું હોય, માથા વગરનું લોકોએ જોયું હોય. એ કંઈ ઈશ્વર નથી. જે વસ્તુઓ માણસને બેભાન કરી દે, જે વસ્તુઓ માણસને માદું પાડી દે, એ ઉત્પન્ન કરતા નથી. દેવ પ્રેમ છે. દૂતોને જોઈને લોકો માદા નથી થયા, બાઇબલના દૂતોને પહેલા જવા જાવ છે, બીતો નહીં, અને પછી લોકો ગભરાય કે શું છે શું છે. મૂસા ઈશ્વરને જોવાની કોશિશ કરી, પણ લખેલું છે એ તરત જ ઊંધો પડ્યો, ઊંધો પડી ગયો, એટલે નહીં જોવું. એટલા માટે પ્રભુનું વચન કહે છે, દેવને કોઈ માણસે કદી જોયો નથી. અને તિમોથીના પત્ર વાંચ્યું છે, તિમોથીનો પત્ર 6 અધ્યાય 1 તિમોથી 6:16, પાઉલ જે ઈશ્વરના વચનોનો અભ્યાસ કરનાર અને ઈશ્વરને બહુ સારી રીતે ઓળખી ગયેલો માણસ,
16મી કલમમાં દેવને એકલાને અમરપણું છે, પાસે જઈ શકાય નહીં એવા પ્રકાશમાં જે રહે છે. તમે સૂરજમાં સૂરજમાં ગયા છો? સૂરજના અંદર ગયા? સૂરજ સૂરજના અંદર સૂરજને તમે આ નરી આંખે જોયો છે? એના ઉપર કેટલા કીટાણુ છે અને એમાં કેટલા પહાડો છે, સૂરજના ઉપર કેટલા પહાડ છે, કેટલી એમાં નદીઓ છે, કેટલા ઝાડ છે અને કેવા બધા એના અંદર અંદર બધા. દેવને કદી કોઈ જ નથી અને એવા એ પ્રકાશમાં રહે છે. હું એમ કહું કે દેવ એ સૂરજમાં રહે છે. તમે હવે મને કહો, તમે દેવને જોઈ શકો? એનું આ રહેઠાણ એ પ્રકાશમાં છે. હવે જે માણસ આંધળો હોય ને, આંધળા ખુલવામાં હોય ને, એને એવું કહેવામાં આવે, એને તરત તો એમ કે જો ધીરે ધીરે જોજો, ધીરે ધીરે આ ખોલો, ધીરે ધીરે આ ખોલો, તરત એવું કેમ પિક્ચરમાં પડે ને, ધીરે ધીરે પેલા લાગેલું હોય તો ધીરે ધીરે પાટા ખોલે, એક પછી એક ધીરે 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 ખોલજો, એકદમ ના ખોલતા બરાબર, કારણ કે તમારે પ્રકાશ થઈ ગયો. મને જ્યારે એક મહિલાનો આંખ પર પાટો હતો ત્યારે મેં નહીં જોયું. હું ગૂગલ પહેરતા રહ્યો, હું ગૂગલ પહેરતો રહ્યો, કારણ કે મારથી આ જે અજવાળું છે એ જોઈ જ ના શકું. તમે એક મહિનો આંખ પર પાટો બાંધો, આ જે સુરતને લોકો આમ આખી જોવામાં જોયે છે, તમે એક મહિનો પાટો બાંધો, આંખ બંધ રાખો અને પછી તમે આંખ ખોલજો, તમે આ જે પ્રકાશ આ દેખાય છે એ બી નહીં જોઈ શકો. આપણે જે અંધારામાં રહીએ છે એને થોડો પ્રકાશ મળ્યો છે આપણને, તેને એકલા ને મળવાનું છે, પાસે જઈ નહીં શકાય એવા પ્રકાશમાં જે રહે છે, જેને કોઈ માણસે જોયો નથી અને જોઈ શકતો પણ નથી. દેવને કોઈ જોઈ શકતો નથી. લોકો એમ કે છે મને દેવને જોવા છે. મૂસાએ કીધું કે મને દેવને જોવા છે, એની પણ ઈચ્છા હતી. ને દેવે કીધું કે મારી પાસે એક જગા છે અને એક ફાટ છે, બે પહાડ છે, એના વચ્ચે એક ફાટ છે, એમાંથી થોડો પ્રકાશ હું થોડામાંથી જઈશ, તને થોડું મારું એક તેજ, થોડું મને તને મારું દર્શન થશે, થોડું તું જોઈ શકશે. મને જોઈને કોઈ જીવી નથી શકતું. પ્રભુ કીધું યોહાન સુવાર્તા તેનો 5મો અધ્યાય, તેની યોહાન લખે સુવાર્તા 5મો અધ્યાય તેની 37મી કલમ, ઓરી બાપે મને મોકલ્યો છે. પ્રભુ કીધું મને બાપે મોકલ્યો છે. હવે જયારે પ્રભુ કીધું મને મારા બાપે મોકલ્યો છે તો લોકોએ તો વિશ્વાસ કરવો પડે. જે તો પ્રભુ એવું કે જઈને જઈને પૂછી આવો બાપને, પ્રભુ એવું કે જઈને બાપને પૂછી આવો મને મોકલે છે કે નહીં. તો લોકો કે હવે બાપને નહીં પૂછાજી, હવે બાપના સાથે તો કોઈ સંપર્ક નહીં, બાપનો કોઈ ફોન નંબર નથી, બાપ તો પ્રકાશ મારે છે, હવે એ સૂરજના અંદર કેવું રહે છે તો સૂરજમાં કોણ જઈને એને મળવા જાય. બાપે મને મોકલ્યો છે તેને મારા વિશે સાક્ષી આપી છે કે તે આવશે, અને મૂસા દ્વારા કહેવડાવ્યું છે કે મારા જેવો પ્રબોધક ઉભો થશે, તમારે તેનું સાંભળવું. બાપે મારા વિશે સાક્ષી આપી છે, મૂસા દ્વારા બાપે મને મોકલ્યો છે. તમે તેની કદી વાણી નથી સાંભળી, પણ તમે મૂસા દ્વારા અવાજ સાંભળ્યો. તમારા સાથે દેવ વાત કરે છે, તમે કહો એવું કઈ દેખાડ દેવ વાત કરે, સ્વપ્નમાં તો દેવ આવતા નથી, આ આ એલિઝબેથ દ્વારા વાત કરે છે. તમે એવું સાંભળી શકો તો સારું, બસ બસ દેવ એવી રીતે જ વાત કરે છે. આટલા બધા વર્ષોથી દેવ અનેક વાર વાત કરી, અનેક પ્રકારે વાત કરી. લોકો કહી જાય ખબર છે, લોકો જ્યાં વાળ છૂટા થઈ જાય છે અને એવું કહે આ બોલો 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 મારા માટે બોલો મારા માટે બોલો, લોકો કે જે બોલ્યા માતાજી બોલ્યા પાતાજી બોલ્યા, દેવ વાત કરી, મેરા ક્યાં હોગા અનુભવ થશે, 6 મહિના બાદ તારું આવું થશે, તને બાબુ થશે, બીવી થશે, બાબ તને બાબુ થશે, બાબુ બાબુ એટલે શું થાય ખબર છે, બાબુ એને બેબી નહીં એટલે બાબુ, વચ્ચેનું આવે, 5 સેકન્ડ ફેલ થઈશ, ઓકે થશે, ઓકે ઓકે માં શું
नहीं पास नहीं फेल कसु के और नहीं તમે દેવની વાણી સાંભળી નથી, તેનું રૂપ પણ જોયું નથી, તેનો આકાર પણ તમને ખબર નથી. તમે કહો કે દેવને આવો આકાર છે તો દેવ કહેશે તને જૂઠો પાડ દઉં. તે મને કારે જોયો જૂઠું બોલે. ઈસુ ખ્રિસ્તે કીધું હું સાચું કહું છું અને કીધું સારું તમને સાબિત આપું છું. મને મારી નાખો, હું ત્રણ દાડમાં ઉભો થઈ ગયો અને ઉભો થઈ ગયો અને જીવે છે અને લોકોને દર્શન મળ્યા અને લોકોને ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ બેઠો. સંતોને ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ બેઠો કે ખરેખર આ જ છે કે જો અમે એને દેવ પાસેથી આવેલો હતો અમે એને ઓળખ્યો નહીં. સોરી 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 ઓ સોરી, અફસોસ થયો કે ખરેખર આ સાચું કહેતો હતો. અમે એવું કહેતા હતા કે આ તો ભૂતોના સરદાર છે, અમે એવું વિચારતા હતા કે આ તો પોતાથી બોલે, અમને એવું કે આ કંઈ 40 દિવસ કંઈ તપ કહીને આવ્યો અને કંઈ પરાક્રમ મેળવ્યું, મૂસાએ સાપ લાગણીનો સાપ બનાવ્યો. ત્યારે લોકોને એમ આવ્યું કે આ મૂસા કંઈક કંઈ શીખીને આવ્યો છે. બાબા આ બાબા કોઈ પહાડ પર ગયા, 40 વર્ષ સુધી ગાયબ રહ્યા અને બાબા કોઈ સામર્થ્ય મેળવીને આવ્યા અને એવું થઈ ગયું. લોકોએ વિશ્વાસ ના કર્યો. ઈસુ ખ્રિસ્ત પણ થોડા થોડા ગાયબ રહ્યા અને પછી પાછા ઈસુ ખ્રિસ્ત પ્રગટ થયા. લોકોને કંઈક લાગ્યો નહીં, ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ ના કર્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત લોકોને વિશ્વાસ અપાવતા રહ્યા. છઠ્ઠો અધ્યાય, યોહાનિસ વાર્તા છઠ્ઠો અધ્યાય, તેની 46:46. કેમ કે કોઈ માણસે બાપને જોયો નથી, દેવ પાસેથી જે આવેલો છે તેને જ બાપને જોયો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે કે જે બાપની સાથે છે, એવા જ્વાળામાં રહે છે જે બાપ, એવા જ જ્વાળામાં ઈસુ ખ્રિસ્ત છે. પ્રેઝ ગોડ. એટલે એક જ સાક્ષી છે આ ઈસુ ખ્રિસ્ત કે જે બાપને ઓળખાણ આપે છે. પ્રભુ કીધું કે હું જઉં છું, પવિત્ર આત્મા આવશે, બાપ પાસેથી જ આવશે અને એ મારા વિશે કહેશે, બાપ વિશે કહેશે અને ખાતરી કરાવી દેશે. અને પવિત્ર આત્મા જ્યારે માણસમાં આવે છે ત્યારે માણસ દેવને જુએ છે. યોહાનના પત્રમાં લખેલું છે તેનો 4:12-20. કોઈએ દેવને જોયો નથી, ફરીથી યોહાન પણ કે છે દેવને કોઈ જોયો નથી. હવે આ યોહાન કે જે ઈશ્વરનો ભક્ત છે એ એવું કહે છે, એવું નહીં કહેતો મેં દેવને જોયા. યોહાન જેવો માણસ, મૂસા જેવો માણસ અને બધા બોલ્યા સંતો, એ લોકો દાવો કરે છે કોઈ દેવને નથી જોયા. આજે બી લોકો કહે છે દેવને જોઈશું, દેવને જોઈશું. પિતા કો દેખેંગે ધન્ય હો જાયેંગે. ફિલિપે કીધું અમને બાપ દેખાશ એટલે બસ છે. આ લોકો આટલું બધું બોલે છે, મૂસાને પણ પ્રભુ એ કાનમાં હૃદયથી હૃદયમાં પણ ખાતરી અપાઈ, જો કોઈ મને અમને જોઈને જીવતું નથી અને શકતું. દેવ બોલ્યો, દેવ કા બોલ્યો વાંચે, દેવ બોલ્યો. નિર્ગમન સાંભળો, નિર્ગમન 3:2. યહોવાના દૂતે ઝાડવા મધ્યે અગ્નિની જ્વાળામાં એ મૂસા દર્શન દીધું. નિર્ગમન 3:2. અને મૂસા તે જોતો હતો તો જો ઝાડવું અગ્નિથી ભરતું હતું, છતાં ઝાડવું ભસ્મ થતું નહોતું. મૂસાએ કહ્યું હવે હું પાસે જઈને આ ચમત્કારિક બનાવ જોઈશ કે આવું કેમ બને છે, ઝાડવું કેમ ભસ્મ થતું નથી. યહોવાએ કહ્યું, યહોવાએ જોયું કે આ મૂસા એને જોવા માટે એક બાજુએ ફર્યો ત્યારે ઝાડવામાંથી દેવે તેને હાથ મારીને કહ્યું મૂસા મૂસા, તેને કહ્યું મારો પાસે ના આવતો. આ જે બળતું હતું કઈ કેવા જ આવતો હતો એ ખબર નહીં. પુનર્નિયમ 8:4 12:11.
મૂસા ઇઝરાયલને કીધું તમે આવીને પર્વતની તળે ઉભા રહ્યા અને પર્વતના નીચે ઉભા રહ્યા અને પર્વત બળતો હતો તમે જોયો અને ભડાકા ગગન સુધી પહોંચતા હતા ધડાકા પેલું લાવા એટલે શું કહેવાય વોલ્કેનો અંદરથી પહાડમાંથી નીકળતા જ જ્વાળામુખી યાર જ્વાળામુખી વાતે અને ભડકા ગગન સુધી પહોંચતા હતા અંધકાર ને ભાગવા ઘોર અંધકાર વ્યાપી રહ્યો હતો અને યહોવા ભડકા મધ્યથી તમારી સાથે બોલ્યો તમે શબ્દનો અવાજ સાંભળ્યો ખરો પણ કોઈ આકૃતિ જોઈ નહીં તમે ખાલી ખબર ના પડી કે આવાજ ખરેખર ક્યાંથી આવે છે આજે લોકો કે છે મને દેવના દર્શન થઈ ગયા અને લોકો આકાર બનાવી દે છે એટલે પેલો કીધું મૂર્તિ પૂજા કરવી નહીં કારણ કે દુષ્ટ આત્માઓ નીકળ્યા જ્યારે ખબર પડી કે દેવ દેખા દેવ દર્શન નથી આપતા સાદુષ્ટ આત્મા કીધું કે હવે આપણે શું કરીશું હવે આપણે દર્શન આપીશું અને લોકો દર્શન પામે છે અને દર્શનમાં બાબા જોયા બાબા જોયા એટલે બાબાના બાબા ભગવાન થઈ ગયા અને કદાચ બાબા ભગવાન હશે તો એ કે લાંબા વાળ હશે તો કે માતાજી હતા એટલે લોકો જાત જાતનું દર્શન કરીને કહે છે કે આ સ્ત્રી કે પુરુષ ખબર નહીં પડતી કે સ્ત્રી બનાવે ના કોઈ કહે છે પુરુષ કોઈ કહે ના આ છે એટલે ઝઘડા ચાલે છે કે ઓરિજિનલ છે શું લોકો જાત જાતનું બધા બનાવે છે ઈસુ ખ્રિસ્ત ને કોઈ હરી બનાવે છે ઈસુ ખ્રિસ્ત ને લાંબી દાળ ઈસુ ખ્રિસ્ત ને આવા વાળ અલગ પાથી અલગ 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 ઈસુ ખ્રિસ્ત ના ચહેરા બનાવવામાં આવે છે લોકો દર્શન હજુ પણ કરી રહ્યા છે વાલાઓ બારમી કલમ વાંચું છું પહેલો યોહાનનો પત્ર ચોથો અધ્યાય બારમી કલમ કોઈએ દેવને જો નથી જો આપણે એકબીજા પર પ્રેમ રાખીએ તો દેવ આપણામાં રહે છે અને લોકો એના દર્શન કરી શકે છે કીધું યોહાન અત્યારથી હું તારી સાથે રહો અને હજુ બી તું કે છે દેવ દેખાડ બાપ દેખાડ આ તું મને જોવે છે બાપને જોવે છે આ તે ચમત્કાર જોવો બાપે કર્યો પ્રેઝ ગોડ તું પ્રેમ જોવે છે બાપનો પ્રેમ પ્રેઝ ગોડ એટલે જ્યારે પાઉલ પૃથ્વી પર હતો ત્યારે લોકો એ પાઉલને નહીં બલકે ઈસુ ખ્રિસ્તને જોયા પ્રેઝ ગોડ પ્રેઝ ગોડ આજે લોકોને દેવ ના દર્શન લોકો ચર્ચમાં જઈને દર્શન કરવા જાય લોકો બધી જગ્યાએ દર્શન કરવા જાય છે ખરેખર દેવ તમારામાં છે એવું પૂરું થવું જોઈએ દેવને કોઈ જો નથી જે મનમાં શુદ્ધ છે તેઓ દેવને જોઈ શકશે આપણે વિશ્વાસથી દેવને જોઈએ છે આઠમી કલમ પહેલો યોહાન 4:8 જે પ્રેમ કરતો નથી તે દેવને ઓળખતો નથી કેમ કે દેવ પ્રેમ છે 20મી કલમ જો કોઈ કહે હું દેવ પર પ્રેમ કરું છું પણ પોતાના ભાઈ પર જો એ તેના પોતાના ભાઈને ધિક્કારે તો તે જુઠ્ઠું બોલે છે કેમ કે એનો ભાઈ જો એને દેખાય છે જો એના પર પ્રેમ કરતો નથી તો દેવ જેને કદી કોઈ જોઈ નથી શકતું દેવે તો તેને જોયો નથી તો કેવી રીતે પ્રેમ કરી શકે છે દેવને કોઈ જોયો નથી પણ દેવની જે સૃષ્ટિ છે દેવનું જે કૃતિ છે આ કેસિયો સ્પીકર એ તૂટી જાય તો ગુસ્સે ના થવાય ચાલે તૂટી ગયો પણ આ મનુષ્ય સૃષ્ટિ છે પણ જે દેવની કૃતિ છે એને જ્યારે આપણે ધિક્કારીએ છે દેવની સૃષ્ટિ જાનવર છે કે કશું પણ ત્યારે જો આપણે એને પ્રેમ નથી કરી શકતા તો દેવને નથી જોયા એને આપણે કેવી રીતે કહી શકીએ હું દેવને પ્રેમ કરું છું દેવને નથી જોયા કોરંથીમાં લખેલું છે 14મો અધ્યાય તેની 24મી કલમ મંદિરમાં કોઈ લોકો અભણ અવિશ્વાસી લોકો આવે અને જો તમે લોકો પ્રભુ જ કરતા હોવ અને કોઈ અવિશ્વાસી અભણ આવે તો બધાથી તેના હૃદયને શિક્ષણ મળે છે અને બધાથી તેની જે ગુપ્ત વાતો છે તે પ્રગટ થાય છે ત્યારે તે શું કહે છે કે હું ધો પડીને દેવનું ભજન કરે છે અને કહે છે તમારામાં દેવ છે
દેવ ના દર્શન લોકો કરે છે, દેવ ને કોઈ જો નથી, પણ જયારે માણસ ના હૃદય ની વાતો પ્રગટ થાય છે તો કહે છે કે આ તો કઈ કહો ભાઈ, આ તો તમારામાં દેવ હોવો જોઈએ. એટલે દેવ લખેલું છેલ્લા સમયમાં એફેસોના પત્રમાં વચન જે છે પૂરું થશે, દેવ આપણી સાથે, દેવ આપણા મધ્યે અને દેવ આપણામાં. એફેસોના પત્ર ચોથો અધ્યાય, એફેસોના પત્ર ચોથો અધ્યાય, એફેસોના પત્ર ચોથો અધ્યાય વાંચું છું તેની છઠ્ઠી કલમ. દેવ એટલે સર્વનો બાપ, જે સર્વના ઉપર, સર્વ મધ્યે તથા આપણા સર્વમાં છે. દેવથી ભરાય છે, આમેન. એટલે પવિત્ર આત્મા દ્વારા આપણા અંતકરણમાં દેવનો પ્રેમ રેડવામાં આવે છે, દેવની શાંતિ, દેવનો સામર્થ રહેવા લાગે છે અને આપણે દેવથી ભરપૂર થઈએ છીએ. અને લોકો દેવના ગુણ જુએ છે આપણામાં, અને લોકો દેવને જુએ છે. લોકો મૂસાને જોતા હતા અને મૂસા પાસે આવતા હતા વિશ્વાસથી. લોકો મૂસા દેવનો છે અને દેવ એનામાં છે, દેવના ઠેકાણે છે એમ કહીને લોકો દેવના વિચાર મૂસા દ્વારા જાણતા હતા. એટલે દેવ આજે ને અનંતમાં આવી રીતે જ વાત કરશે, અને હલવાન જે છે તેના દ્વારા દેવ વાત કરશે. એટલે હંમેશા ઈસુ ખ્રિસ્ત દેવનું મંદિર બની રહેશે. લોકો દેવને ખ્રિસ્તમાં જ હંમેશા જોશે. દેવ જે દ્રશ્ય છે, ઈસુ ખ્રિસ્ત જે દ્રશ્યમાન છે, અને અદ્રશ્ય દેવને સંપૂર્ણ દેવના ગુણો ઈસુ ખ્રિસ્તમાં પ્રગટ થશે. એટલે પ્રભુએ કીધું, મને જોયો, બાપને જોયો. પ્રભુએ કીધું, તમે દેવ પર વિશ્વાસ કરો છો, મારા પર પણ વિશ્વાસ કરો. એટલે આપણે પૂરો વિશ્વાસ ઈસુ ખ્રિસ્તમાં કરીએ છીએ. અદ્રશ્ય દેવ નું એ દ્રશ્યમાન છે. પ્રેઝ ગોડ. અને આપણે પણ દેવ ઈચ્છે છે કે દુનિયામાં દેવ ને લોકો જે જોવા માંગે છે, ઊંધો પડીને લોકો ભજન કરે, તમારામાં દેવ છે. એટલે આપણે લોકોને ગાઈડ કરનાર દીવા તરીકે હોઈએ, અમે પ્રકાશ તરીકે હોઈએ. પ્રેઝ ગોડ. પ્રભુ કૃપા આપે, પ્રભુ સમજાવે, અમે આપણે આખો બંધ કરીએ. આભાર પ્રભુ, તમારા ચરણો માટે આભાર માનીએ છીએ. તમે જે કીધું બાપને તમે નથી જોયો, જોહાને કીધું દેવને કોઈ માણસે કદી જોયો નથી, પૌલે કીધું દેવ જે એવા પ્રકાશ મારે છે અને કોઈને જોઈ શકતો પણ નથી. મૂસાને કહેવામાં આવ્યું, મને જોઈને કોઈ જીવતો નથી રહી શકતો. પ્રભુ તમે ભડકા મધ્યથી બોલ્યા, એ જ્વાળામાંથી બોલ્યા, લોકોએ અવાજ સાંભળ્યો, ગભરાઈ ગયા. લોકોએ તમે જોયા નહીં, અને મૂસામાં તમે રહ્યા, ખ્રિસ્તમાં તમે છો. પાઉલ કહે છે, ખ્રિસ્ત મારા દ્વારા બોલે છે, એની સાબિતી માંગો છો. લોકોએ પાઉલે નહીં, ખ્રિસ્તના દર્શન કર્યા. પ્રભુ અમારામાં તમારો સંપૂર્ણતાની દરેક વાતો હોય, અમને પ્રભુ કૃપા આપો, ભરી દો, તમારા ગુણોથી ભરી દો, તમારા સામર્થથી, ગૌરવથી ભરી દો. હો પ્રભુ, જેમ એલિશાના હલકામાં એ તમારું પરાક્રમ હતું, પ્રભુ અમારામાં તમારો સામર્થ આવીને રહે. અમે ઈચ્છીએ છીએ પ્રભુ કે જેથી અંધારા બેસેલા લોકો અજવાળાને જોઈ શકે, અજ્ઞાનતામાં રહેલા લોકો ખ્રિસ્તને જોઈ શકે, મનમાં જો શુદ્ધ છે તેઓ દેવને જોઈ શકે. પ્રભુ અમે વિશ્વાસથી તમને મહેસૂસ કરી શકીએ, અનુભવી શકીએ. અમે વિશ્વાસથી તમે જોઈ શકીએ, અમે વિશ્વાસ કરીએ છીએ તમે છો પ્રભુ, તમે જીવતા થયા છો. અને પ્રભુ તમે કીધું, જેની પાસે મારી આજ્ઞાઓ છે પાળે છે તે મારા પર પ્રેમ કરે છે. જો સાચે કોઈ મારા પર પ્રેમ કરે છે તો મારો બાપ પ્રેમ કરશે અને હું પોતાને પ્રગટ કરીશ. તમે જ છો પ્રભુ કે જે પિતાને પ્રગટ કરો છો, તમે જ છો જે દેવના સર્વ ગુણોથી સંપન્ન, તમે જ છો દેવ છો.
તમે જમણમાં છો, તમને ઓળખવાનું હૃદય અમે પામવા માંગીએ છીએ. પવિત્ર આત્મા અમે આભાર માને છે, તમારા દ્વારા અમે ખ્રિસ્તને ઓળખી શકીએ છીએ. અમે તમારા પર વિશ્વાસ કરીએ છીએ. પિતા અમને પવિત્રમાંથી ભરપૂર કરો, Praise God.